सतकेवल साहिब परम गुरु पाठशाला संकुल सतकेवल विद्या मंदिर सहरसा हूँ उमेश चंद्र आर वाघेला धोरण 7 विषय विज्ञान अने टेक्नोलॉजी यूनिट नंबर 3 रेसा थी कापड़ सुधी तेमा भाग 2 टॉपिक रेसाओमांथी ऊनमां रूपांतरणनी प्रक्रिया। विद्यार्थी मित्रों हूँ उमेश चंद्र आर वाघेला आप सर्वे विद्यार्थीओनू आ ऑनलाइन शिक्षण पद्धति में स्वागत करू छू। विद्यार्थी मित्रों आपणे धोरण 7 में विज्ञान अने टेक्नोलॉजी में प्रकरण नंबर 3 रेसाथी कापड़ सुधी तेमा जेमाथी ऊन मेळवामां आवे छे एटले के जे प्राणीओना शरीरमांथी ऊन मेळवामां आवे छे ते प्राणीओ विषे आपणे प्रथम वीडियोमां शीखी गया। त्यारबाद हवे आपणे आजे आ वीडियोनी अंदर जे रेसाओ मेळवामां आवे छे जुदा जुदा प्राणीओमांथी ते रेसाओमांथी ऊन केवी रीते बने छे तेना विषे आजे आपणे भणीशुं। तो जोईए विद्यार्थी मित्रों आजे आपणे रेसाओमांथी ऊन। तो विद्यार्थी मित्रों ऊन मेळवा माटे सौ प्रथम तो घेटानो उछेर करवामां आवे छे तेना वाळ कापी अने प्रक्रिया करी अने ऊन बनावामां आवे छे। तो चालो विद्यार्थी मित्रों आपणे आ प्रक्रिया विषे शीखीए। सौ प्रथम तो आपणे ऊनमांथी रेसा मेळवा माटे अने रेसाओमांथी ऊन मेळवा माटे ઘેટાનું પાલન અને સંવર્ધન કરવાનું હોય છે। જો તમે જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા પહાડી વિસ્તારોમાં અથવા હરિયાણા પંજાબ રાજસ્થાન અને ગુજરાતના મેદાનના વિસ્તારોની મુસાફરી કરો તો તમને ભરવાડો ઘેટાના ઝુંડ ચરાવતા નજર પડશે। ઘેટું એક શાકાહારી પ્રાણી છે તે ઘાસ અને વનસ્પતિના પાંદડા ખાય છે। ઘેટાને પાળનારા તેમને લીલો ચારો ઉપરાંત કઠોળનું મિશ્રણ મકાઈ જુવાર ખોળ એટલે કે જે બીજમાંથી તેલ કાઢી લીધ્યા બાદ જે વધેલો પદાર્થ હોય છે તે તથા ખનિજ દ્રવ્ય પણ ખવડાવતા હોય છે। શિયાળાની ઋતુમાં ઘેટાઓને ઘરની અંદર રાખવામાં આવે છે અને તેમને પાંદડા અને અનાજ તથા સૂકો ચારો ખવડાવવામાં આવે છે। તો આ રીતે ભારતના જુદા જુદા પ્રદેશોમાં ડુંગરાળ પ્રદેશોમાં અને મેદાની પ્રદેશોમાં ઘેટાનું પાલન અને સંવર્ધન કરવામાં આવે છે। ત્યારબાદ આપણા દેશના અનેક ભાગોમાં ઘેટાઓને તેમના ઊન મેળવવા માટે પાળવામાં આવે છે એટલે કે તેમનો એક કરતાં વધુ સંખ્યામાં ઉછેર કરવામાં આવે છે। તો કોષ્ટક 3.1માં ઘેટાઓની કેટલીક જાતિઓના નામ આપેલા છે જેમને આપણા દેશમાં ઊનના ઉત્પાદન માટે પાળવામાં આવે છે એટલે કે ઘેટાની કેટલીક જુદી જુદી જાતિઓ જે આપણા દેશના જુદા જુદા રાજ્યોમાં ઉછેરવામાં આવે છે તેના વિશે આપણને એક કોષ્ટક આપેલ છે તેની માહિતી આપણે ફરીથી જોઈશું। કોષ્ટકમાં તેમના વડે મળતી ઊનની ગુણવત્તા અને પોત એટલે કે ટેક્સચર વણાટનું ઘટપણું પણ દર્શાવેલા છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણા દેશના કેટલાક વિસ્તારમાં ઘેટાઓની કેટલીક ભારતીય પ્રજાતિઓ જે જોવા મળે છે અને તેમની જાતિનું નામ તેમના ઊનની ગુણવત્તા અને કયા રાજ્યમાંથી પ્રાપ્ત થાય છે તે નીચેના કોષ્ટકમાં આપેલ છે। સૌ પ્રથમ જોઈએ તો લોહી નામની
नामनी जातनुं घेटू ते सारी गुणवत्तावाळुं ऊन धरावे छे अने ते राजस्थान अने पंजाब जेवा विस्तारमां आ घेटा जोवा मळे छे। त्यारबाद बे रामपुर बुसायर एटले कथ्थाई ऊन ની જે ગુણવત્તા ધરાવે છે એટલે કે કથ્થાઈ રંગનું જે ઊન મળે છે તે આ રામપુર બુસાયર નામના ઘેટાના ઊનમાંથી મળે છે। તે મુખ્યત્વે ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં જોવા મળતા ઘેટા છે। ત્યારબાદ ત્રીજું નાલી અથવા તો નલી જે ગાલીચાનું ઊન મેળવવા માટે આ ઘેટાનો ઉપયોગ થાય છે અને તે મુખ્યત્વે રાજસ્થાન હરિયાણા અને પંજાબ જેવા વિસ્તારમાં આ પ્રકારના ઘેટા જોવા મળે છે। ત્યારબાદ ચોથું બાખરવાલ સાલના વણાટ માટેનું ઊન મેળવવા માટે આ પ્રકારના ઘેટાનો ઉછેર કરવામાં આવે છે અને તે મુખ્યત્વે જમ્મુ અને કાશ્મીર જેવા વિસ્તારમાં જોવા મળે છે। ત્યારબાદ પાંચમું છે મારવાડી તો તેમાંથી બળછટ ઊન મેળવવામાં આવે છે તો આ બળછટ ઊન મેળવવા માટે મારવાડી ઘેટાનો ઉછેર કરવામાં આવે છે અને આ પ્રકારના ઘેટા જે ગુજરાતની અંદર જોવા મળે છે। ત્યારબાદ છ પાટણવાડી એટલે કે પાટણવાડી ઘેટા તો આ જે પ્રકારના ઘેટા છે તેમના શરીર ઉપરથી મેળવવામાં મેળવેલા ઊનમાંથી મોજા ગંજી જેવી હોઝિયરી માટે આ પ્રકારના ઘેટાનો ઉપયોગ થાય છે અને આ પ્રકારના ઘેટા ગુજરાત જેવા પ્રદેશમાંથી મળી આવે છે એટલે કે આ પ્રકારના ઘેટાનો ઉછેર ગુજરાત રાજ્યની અંદર કરવામાં આવે છે। તો આ રીતે ભારતની અંદર જુદા જુદા પ્રકારના ઘેટા એટલે કે જુદી જુદી જાતિના ઘેટા જોવા મળે છે અને તેમાં ઊનની જુદી જુદી ગુણવત્તા પણ આપણને મળી રહે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઘેટાની કેટલીક પ્રજાતિના શરીર પર ઘટ રૂવારી રૂવાટી હોય છે જેમાંથી મોટા પ્રમાણમાં સારી ગુણવત્તાવાળું ઊન આપણને મળે છે એટલે કે પ્રાપ્ત થાય છે। જેમ કે પહેલાં આપણે જોઈ ગયા કે ઘેટાઓને પસંદગીલક્ષી સંવર્ધન વડે પેદા કરવામાં આવે છે એટલે કે કોઈ સારી જાતના ઘેટાના ઉત્પાદન માટે આપણે કોઈ એક નર અથવા તો સારી જાતના નર ઘેટાનો ઉછેર સારી રીતે કરી અને તેમાંથી અન્ય બાળ ઘેટા મેળવી શકીએ છીએ। આ પ્રક્રિયામાં કોઈ એક સારી જાતના નર કે માદા પસંદ કરવામાં આવે છે તો આમાં સારી જાતનું ઊન મેળવવા માટે સારી જાતના નર અને માદા ઘેટાઓની પસંદગી કરવામાં આવે છે। જ્યારે પાળેલા ઘેટાઓના શરીર પરના વાળનો જથ્થો વધી જાય છે ત્યારે ઊન મેળવવા માટે તેને કાપવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં ઊન મેળવવા માટે જેમ હજામ કાતર વડે આપણા માથાના વાળ કાપે છે તેવી રીતે કાતર વડે ઘેટાના શરીર ઉપરથી વાળ કાપવામાં આવે છે કે ઉતારવામાં આવે છે અથવા તો તેના માટે વાળ કાપવા માટેના મશીનનો પણ ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ કે રેસાઓમાંથી ઊનમાં રૂપાંતરની પ્રક્રિયા એટલે જે ઊન આપતા પ્રાણીઓના શરીર ઉપરથી રેસા મેળવ્યા ત્યાં તેમાંથી ઊન કેવી રીતે બને છે તો સ્વેટર ગૂંથવા માટે વપરાતું ઊન કે સાલ વણવા માટે વપરાતું ઊન એક લાંબી પ્રક્રિયા બાદ પ્રાપ્ત થાય છે જે નીચે મુજબના સોપાનો ધરાવે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં રેસાઓમાંથી ઊનમાં રૂપાંતરની પ્રક્રિયાના જુદા જુદા છ સોપાનો આપેલા છે જે આજે આપણે શીખવાના છે। તો જોઈએ આપણે સોપાન નંબર એક તેમાં પહેલું કાતરણી તો ઘેટાઓના શરીર પરથી તેમની પાતળી ચામડી સહિત રૂવાટીને ઉતારી લેવામાં આવે છે એટલે કે
તેમના શરીર ઉપરથી જે વાળ હોય છે તે કાપી લેવામાં આવે છે તો આ પ્રક્રિયાને કાતરણી કહે છે. હજામ આપણા વાળ કાપવા માટે જે મશીનનો ઉપયોગ કરે છે તેવા જ પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ઘેટાના શરીર ઉપરથી વાળ કાપવા માટે કાતર અથવા તો મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપ આ બંને ચિત્રની અંદર જોઈ શકો છો કે ઘેટાના શરીર ઉપરથી વાળ ઉતારવામાં આવે છે. જે પહેલા ચિત્રની અંદર એક વ્યક્તિ હાથ વડે કાતર વડે ઘેટાના વાળ કાપી રહ્યો છે, જ્યારે બીજા ચિત્રની અંદર આ ઘેટાના શરીર ઉપરથી વાળ ઉતારવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ ઘેટાના શરીર ઉપરથી વાળ ઉતારવાની પ્રક્રિયા એ માત્ર ગરમીની ઋતુમાં જ કરવામાં આવે છે. એટલે કે ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે છે કે જેથી તેમના શરીર પર રક્ષણાત્મક આવરણ ન હોવા છતાં તે જીવંત રહી શકે છે. એટલે કે શિયાળા જેવી ઠંડી ઋતુમાં તેમને જો શરીર ઉપરથી વાળ કાપવામાં આવે તો તેમને વધુ ઠંડી લાગવાની સંભાવના રહે છે. પરંતુ જો ઉનાળામાં આ વાળ કાપવામાં આવે તો તેમને ગરમીથી પણ રક્ષણ મળે છે અને શિયાળો શરૂઆત થાય ત્યાં સુધી તેમના શરીર ઉપર પાછા એવા ને એવા વાળ આવી જાય છે. આથી શિયાળાની ઋતુમાં પણ તેમને રક્ષણ મળી રહે છે. આ વાળ વડે ઊનના રેસાઓ બને છે. ઊનના આ રેસાઓ પર જુદી જુદી પ્રક્રિયા દ્વારા ઊનના દોરાઓ બનાવવામાં આવે છે. જેવી રીતે આપણા વાળ કાપવામાં આવે છે કે પિતાજી દાઢી કરે છે તે રીતે ઊનને ઉતારતી વખતે ઘેટાઓને ખાસ દર્દ થતું હોતું નથી. એટલે કે જ્યારે ઘેટાઓના શરીર ઉપરથી વાળ ઉતારવામાં આવે છે ત્યારે ઘેટાઓને ઈજા કે વધારે દર્દ કે દુખાવો થતો નથી. શું તમે જાણો છો કે આવું શા માટે થાય છે? કારણ કે વિદ્યાર્થી મિત્રો, અહીં જે ઘેટાઓ હોય છે તેમના ચામડીનું સૌથી ઉપરનું સ્તર મૃત કોષોનું બનેલું હોય, એટલે કે નિર્જીવ કોષોનું બનેલું હોય છે. તે કોષો સજીવ હોતા નથી, મૃત અવસ્થામાં રહેલા હોય છે. અને સાથે સાથે તમને નવા વાળ ઉગે છે તેવી રીતે ઘેટાઓને પણ નવા વાળ ઉગવા લાગે છે. તો આપણે જોયું કે ઘેટાઓના વાળ ઉનાળાની ઋતુમાં કાપવામાં આવે છે, અને બીજું કે આ ઘેટાઓના શરીર પર મૃત કોષોનું બનેલું જાડું સ્તર આવેલું હોય છે, જેથી કરીને ઘેટાઓના શરીર ઉપરથી વાળ કાપતી વખતે તેમને દર્દ કે દુખાવો થતો નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સોપાન નંબર 2, ઘસવાની પ્રક્રિયા. ચામડી સહિત ઉતરેલા વાળને ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે, જેથી તેમાં રહેલી ચિકાસ અને ધૂળ અને મેલ નીકળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણા કપડાની અંદર જેમ મેલા થાય છે ત્યારે તેને ધોવામાં આવે છે ત્યારે તેમાં રહેલા ધબ્બા અથવા તો ચિકાસ મેલ જે દૂર થઈ જાય છે, તેવી રીતે આ ઘેટાના શરીર ઉપરથી ઉતારેલા વાર તેને મોટી ટાંકીની અંદર અથવા તો નાના પાત્રની અંદર નાખી અને સારી રીતે ધોવામાં આવે છે, જેથી તેમાં રહેલી ચિકાસ ધૂળ અને મેલ નીકળી જાય. આ પ્રક્રિયાને ઘસવાની પ્રક્રિયા કહે છે. અને હાલના સમયમાં ઘસવાની આ પ્રક્રિયા મશીનો વડે કરવામાં આવે છે, જે આપ આ ચિત્રની અંદર જોઈ શકો છો. તો અહીં પહેલા ચિત્રની અંદર જે ઘેટાઓના શરીર ઉપરથી વાળ ઉતારવામાં આવે છે તેને પાણીની ટાંકીમાં બરાબર ઘસવામાં આવે છે, અથવા તો બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કે જો વાળની માત્રા ઓછી હોય
तो तेने आ प्रकारे पण सारी रीते धोई अने स्वच्छ करी शकाय छे, एटले के आ घसवानी प्रक्रिया द्वारा। त्यारबाद हालना समय में आज घसवानी प्रक्रिया छे ते मशीन वडे करवामां आवे छे। तो आप चित्र में जोई शको छो कि मशीन वडे आज घेटाओना शरीर पर वाड़ उतारवामां आवेला छे तेने आ रीते मशीन वडे घसवामां आवे छे। त्यारबाद सोपान नंबर त्रण वर्गीकरण। हवे घसवानी प्रक्रिया थई गया बाद तेनुं जुदा जुदा वर्गों में वर्गीकरण करवामां आवे छे, एटले के वाड़वाड़ी चामड़ी ने कारखाना में मोकलवामां आवे छे ज्यां तेमनुं जुदा जुदा पोत एटले के टेक्स्चर मुजब तेने जुदा जुदा वर्ग जुदा जुदा वर्ग में तेनुं वर्गीकरण करवामां आवे छे। त्यारबाद आपणे जोईए तो सोपान नंबर चार, तो तेनी अंदर नाना नाना रुवाटीवाळा तंतुओ जेने बर कहे छे तेमने वाळमांथी काढी लेवामां आवे छे। आ ए ज बर छे जे केटलीक वार तमारा स्वेटर पर नाना नाना तांतणा स्वरूपे જોવા મળે છે। રેસા ઉપર ફરી ઘસવાની પ્રક્રિયા કરી અને તેને સૂકવવામાં આવે છે, એટલે કે આ જે બળ છે તે ને કાઢી લેવામાં આવે છે, જે આપણે કેટલીક વખત સ્વેટરની ઉપર જોઈ શકીએ છીએ, અને ત્યારબાદ તેને ફરી સૂકવવામાં આવે છે। હવે આ ઊનના દોરાઓ બનાવવા માટે તૈયાર હોય છે, એટલે કે આમાંથી હવે સીધા દોરાઓ બનાવી શકાય છે। ત્યારબાદ સોપાન નંબર પાંચ, ઊનના રેસાઓને જુદા જુદા રંગમાં રંગવામાં આવે છે, એટલે આપણે જે કલરના રેસા જોતા હોય તે પ્રકારનો અહીં ઊનના રેસાઓની અંદર રંગ કરવામાં આવે છે। કારણ કે ઘેટા તથા બકરીના કુદરતી વાળ સામાન્ય રીતે કાળા, કથ્થઈ અથવા તો સફેદ રંગના હોય છે, માત્ર એકાદ બે કલરમાં આ રેસાઓ જોવા મળે છે, એટલા માટે આપણે જે પ્રકારનો કલર અથવા તો રંગ જોઈએ તે પ્રકારનો રંગ કરવામાં આવે છે। ત્યારબાદ સોપાન નંબર છ, હવે ઊનના રેસાઓને સીધા કરવામાં આવે છે। તમે અગાઉના ચિત્રોમાં જોઈ ગયા હશો કે ઘેટાઓના અને અન્ય પ્રાણીઓના જેમાંથી આપણે ઊન મેળવે છે તેમના શરીર ઉપર જે વાળ હોય છે તે વળી ગયેલા હોય છે, તો આ જે વાળ છે તેને સીધા કરવામાં આવે છે, તેમને દોરી સ્વરૂપે વીંટાળવામાં આવે છે। તે તમે આકૃતિ 3.8D માં જોઈ શકો છો, એટલે કે ઊનની દોરીઓ બનાવી તો આ રીતે જે વાળ હોય છે તેને સીધા કરવામાં આવે છે અને દોરી સ્વરૂપે બનાવવામાં આવે છે। ત્યારબાદ લાંબા રેસાઓમાંથી સ્વેટર માટેનો ઊન તૈયાર થાય છે, જ્યારે ટૂંકા રેસાઓને કાંતી અને ઊનના કપડાઓમાં વણી લેવામાં આવે છે, એટલે કે લાંબા જે રેસાના તાંતણા હોય છે તેમાંથી સ્વેટર માટેનો ઊન તૈયાર થાય છે, જ્યારે ટૂંકા રેસાઓમાંથી તેને કાંતી લેવામાં આવે છે અને ઊનના કપડામાં વણી લેવામાં આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આપણા દેશમાં ઊનનો ઉદ્યોગ અનેક વ્યક્તિઓ માટે આજીવિકાનું એક અગત્યનું સાધન છે, એટલે કે આ ઊનના વ્યવસાય સાથે ઘણા બધા લોકો સંકળાયેલા છે, જેમાંથી તેઓ આર્થિક રીતે કમાણી મેળવે છે। પરંતુ ઊનના વર્ગીકરણનું કામ જોખમ ભરેલું છે, એટલે કે આ પ્રકારનું જે વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમાં ઊનનું જે વર્ગીકરણ કરવામાં આવે છે તે જોખમ ભરેલું છે, કેમ કે
તે કરનારને ક્યારેક એન્થ્રેક્સ નામના બેક્ટેરિયાનો ચેપ લાગે છે. એટલે કે આ કામ કરતી વખતે એન્થ્રેક્સ નામના બેક્ટેરિયાનો તેને ચેપ લાગી શકે છે, જેથી કરીને જે લોહીના ઘાતક રોગનું કારણ બને છે. તો લોહીનો એક પ્રકારનો રોગ આને અંદર કામ કરતા વ્યક્તિઓને થઈ શકે છે. આ રોગને શોર્ટ્સ રોગ કહે છે. કોઈ પણ કારખાનામાં કામ કરનાર કારીગરો માટે આવા જોખમોને વ્યવસાયિક સંકટ કહેવામાં આવે છે. એટલે કે જે વ્યક્તિઓ કારખાનામાં કામ કરતી હોય અને તે સમયે તેમને અમુક પ્રકારના રોગ લાગુ પડે છે, ત્યારે તેમનું જીવન જોખમમાં મુકાય છે. તો આવા જોખમોને વ્યવસાયિક સંકટ કહેવામાં આવે છે. તો આપ સર્વે વિદ્યાર્થીઓએ આપણે આ વિડીયોની અંદર આપણે રેસાઓમાંથી ઊનમાં રૂપાંતરની પ્રક્રિયાના જુદા જુદા સોપાનો વિશે આજે આપણે ભણ્યા, અને આપ સર્વે વિદ્યાર્થીઓએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે જે રેસા છે, પ્રાણીજ રેસા, તેમાં બીજા પ્રકારના રેસા એટલે કે રેશમ વિશે આપણે આવતા વિડીયોની અંદર ભણીશું.